નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. વાત કરીએ પંચમહાલથી મળી રહેલા સમાચારની. નીટની પરીક્ષામાં ચોરીકાંડનો આ મામલો, પોલીસ તપાસમાં હવે વધુ એક આરોપીની સંડોવણીનો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં એક ચોથા વ્યક્તિનું નામ પણ સામે આવ્યું. મૂળ બિહારના અને વડોદરામાં કન્સલ્ટિંગનું કામ કરતા એક વ્યક્તિની સંડોવણી ખુલી. પોલીસે વિભોર આનંદ નામના શખ્સની અટકાયત કરી છે. વિભોર આનંદ પરશુરામને વિદ્યાર્થીઓ લાવી આપવાનું કામ કરતો હતો. શહેરમાંથી ઝડપાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો જે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો ને ત્યારબાદ તેમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણ આરોપીઓના જે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં વધુ એક ઈસમનું નામ સામે આવ્યું છે. વિભોર આનંદ નામનો એક ઈસમ જે છે તે મૂળ બિહારનો છે અને વડોદરા માં સ્થાયી થયેલો હતો અને તે પણ કન્સલ્ટિંગના વ્યવસાય સાથે જ સંકળાયેલો હોવાનું પણ વિગતોમાં સામે આવ્યું છે. પોલીસે એક ટીમ મોકલી અને આજે બિહારનો આરોપી છે તેને બિહારના દરભંગાથી રાઉન્ડ અપ કર્યો હોવાનું હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસ દ્વારા આ વિભોર આનંદ નામનો જે આરોપી છે તેને ઝડપી પાડી અને તેની પણ તપાસ કરવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિભોર આનંદ જે છે તે પરશુરામ રોયને જે વિદ્યાર્થીઓ હતા જે ચોરીની અંદર જેને ચોરી કરાવવાની હતી તેવા વિદ્યાર્થીઓ શોધી આપતો હોવાનું પણ પ્રાથમિક જે રિમાન્ડ છે પરશુરામ રોયના અને તેની પૂછપરછ છે તેમાં સામે આવ્યું છે. નિકુંજ પટેલ, TV9 પંચમહાલ.